विद्यार्थी मित्रों जयंत्रा भाई पटेल असारवा विद्यालय ने सरस्वती विद्यामंडल तरफ थी ऑनलाइन शिक्षण में आपनु स्वागत करूँ छू। आजना वीडियो में धोरण 11 विषय नामाना मूल तत्व बुक नंबर 2 चैप्टर नंबर 4 हिंदी ना हिसाबो एनी अंदर अपने स्वाध्याय 4 ना दाखला नंबर 6 नी गणतरी करीशू। 1/6/16 ना रोज जयेश भाई 60,000 नो माल धवल ने सात पर वेच्यो। जयेश भाई ना छोकरे अमनो 1/8/16 कोने माल वेच्यो धवल ना खाते उधार धवल लेना छे रुपया 60,000 ते वेचाण
કોઈ નોંધ થશે નહીં. હવે શું થાય છે જો પાટિયા તારીખે ધવલ હુંડીના પૈસા ચૂકવતો નથી અને બેંકે 60,500 જયેશભાઈ ખાતે ઉધાર કર્યા છે, તો પાટિયા તારીખ 2 માસની મુદતની 6/10/2016 બે મહિના એટલે 8/2/10 3/10ની અંદર 3 દિવસ એટલે 6/10/2016 હુંડી નકારાઈ, બેંકે કોના ખાતે ઉધાર્યા? જયેશ ખાતે. આપણે કોના ખાતે ઉધારવાના? ધવલ ખાતે. ધવલ ખાતે ઉધાર 60,500. તે આપણે આ પૈસા કોને આપવાના છે? બેંકને. એટલે તે બેંક ખાતે જમા 60,500. બાબતે જે લખીશું, પાક્યા તારીખે હુંડી નકારાઈ અને બેંકે આપણા ખાતે ₹500 હુંડી નકરામણી ખર્ચ સહિતના ઉધાર્યા તેના, બરાબર. હવે આપણે 1 તારીખ બનાવીએ 6/10/2016. આ પૈસા હવે અને કોને આવવાના થશે? જયેશભાઈ આવવાના થશે ને. એટલે જયેશભાઈ એના ત્યાં તો એના સોરી જયેશભાઈને પૈસા મળશે અને દેવી ઊંડી પાછી આવશે એટલે જયેશભાઈનું ખાતું જમા થશે. દેવી ઊંડી ખાતે ઉધાર 60,000, નકરામણી 500 રૂપિયા કરું ગણાય, નકરામણી ખર્ચ ખાતે ઉધાર 500. તે જયેશભાઈ ખાતે જમા 60,500. દેવી હુંડી નકારી અને જયેશભાઈને નકરામણી ખર્ચ સહિતના પૈસા ચૂકવવાના થયા તેની અહીંયા દેવી હુંડીની રકમ જ ઉધાર છે, બાકી આ તો એનો ખર્ચ છે એટલે નકરામણી ખર્ચ ખાતે ઉધાર થાય. કુલ સરવાળો કરો તો 1,80,500 કેટલો આવે? ફરી દો તમે 1,80,500. તમારે હું ના કરું તો પણ કુલ ટોટલ કરવું જરૂરી છે. અહીંયા 2,40,500 દાખલો અહીંયા પૂરો થયો. હવે આપણે દાખલા નંબર 7 જોઈશું. દાખલા નંબર આ હુંડી બેંકમાં વટાવી હતી અને નકારાઈ. 7 નંબરના દાખલામાં હુંડી વેચાણ શેરો કરી આપી છે અને પછી નકારાઈ છે એટલે 3 પક્ષકાર થશે. કેટલા પક્ષકાર? 3. 1 હુંડી લખનાર, 2 હુંડી સ્વીકારનાર અને 3 હુંડી વેચાણ શેરો કરી મેળવનારો પક્ષકાર. તો એની નોંધ આપણે હવે અહીંયા કરીશું. બહુ
બોર્ડ નાનું પડશે તેમ છતાં આપણે ત્રણેય પક્ષકારના છોકરે બોર્ડ ઉપર મત થાય એવો પ્રયત્ન કરીશું. તારીખ 2/9/16 રોજ રાજાની 89,000 નો માલ નમ્રતાને ઉધાર વેચ્યો. તો અહીંયા રાજનના ચોપડે નો, અહીંયા નમ્રતાના ચોપડે. ખરીદ અને વેચાણનો વ્યવહાર થયો એટલે અહીંયા તારીખ 2/9/16. નમ્રતા ખાતે ઉધાર રકમ છે 89,000. એ વેચાણ ખાતે જમા 89,000 બાબતે છે. નમ્રતાને ઉધાર માલ વેચ્યો અથવા તો સાત ઉપર માલ વેચ્યો તેની નોંધ. એ જ તારીખે નમ્રતાના ચોપડે 2/9/2016 રાજન ખાતે ઉધાર 89,000. એ સોરી ખરીદ ખાતે ઉધાર 89,000. તે રાજન ખાતે જમા 89,000. રાજન પાસેથી સાત ઉપર માલ ખરીદ્યો તેની નો. રાજન હવે શું કરે છે? 4/9/2016 ના રોજ રાજને 3 માસની મુદતને 3 માસની મુદતની હુંડી કોના ઉપર લખી? નમ્રતા ઉપર. નમ્રતાએ તે ઊંડી સ્વીકારી પરત કરી. તો અહીંયા લેણી ઊંડી આવે. જો બધી નોંધો એની એ થાય છે કે નમ્રતા ખાતે આપણે લખેલી ઊંડી નમ્રતાએ સ્વીકારી પરત કરી તેના નમ્રતાના ઝોપડે. રાજન ખાતે ઉધાર 89,000. તે દેવી હુંડી ખાતે જમા 89,000. જવાબ બાબતે જે રાજાને લખેલી હુંડી સ્વીકારી આપણે તેને પરત કરી તેના. હવે આગળ રાજન 6/9 આ હુંડી એનો એક લેણદાર છે. ત્રીજો પક્ષકાર પ્રવેશ્યો. અર્જુનને વેચાણ સેવો કરી આપી એટલે અહીંયા અર્જુન લઈ જશે. કોણ લઈ જશે? અર્જુન ખાતે ઉધાર 89,000. તે લેણી હુંડી ખાતે જમા 89,000. બાબતે જે અર્જુનને હુંડી વેચાણ સેવો કરી આપી તેની નો. અહીંયા આ તારીખે કોઈ નોંધ થશે? કોઈ નો થશે નહીં. હવે આપણે અર્જુનના ચોપડે નોંધ કરીએ. અહીંયા કરીએ લીલી દોરીને કરું છું કારણ કે આપણી પાસે જગ્યા નથી. અર્જુન ના ચોપડે નો 6/9 અર્જુન એના ચોપડે નોંધ કરશે. લેણી હુંડી એની પાસે આવીને લેણી હુંડી ખા
ખાતે ઉધાર 89000 કોને આપી અને ઉંધી તે રાજન ખાતે જમા ઉંધી આની પાસે આવી અર્જુન પાસે ત્રીજી વ્યક્તિ વેચાણ શેરો કરીને રાજન એની પાસે પૈસા માંગતો હતો એની જોડે પૈસા હતા ને એણે હુંડી આપી દીધી કે આ હુંડીના પૈસા તું હવે નમ્રતા પાસેથી કાક્યા તારીખે લઈ લે બરાબર એટલે રાજન એના ચોપડામાં લેણી હુંડી ખાતે ઉધાર કરી રાજનનું ખાતું જમા કર્યું હશે હવે શું થાય છે આગળ પાંચમી તારીખે હુંડી નકાર હવે ત્રણ માસ હતા તો 9 ને 3 12 કાક્યા તારીખ અને 3 દિવસ છૂટના ઉમેરા એટલે 7/12/2016 નમ્રતાબેન કહે છે કે મારી જોડે પૈસા નથી હુંડી નકારી હુંડી નકારી હુંડી કોની પાસે હતી રાજન પાસે હવે રાજન શું કરશે આ પૈસા કોની પાસે વસૂલ કરશે સોરી અર્જુન આ પૈસા કોની પાસે વસૂલ કરશે રાજન પાસે કારણ કે હુંડી તો અર્જુન જોડે હતી એટલે અર્જુન શું કરશે રાજન ખાતે ઉધાર કરશે શું કરશે ઉધાર કેટલી રકમ કરશે 89000 વત્તા નક્રામણી ખર્ચ કેટલો 489000 લેણી ઊંડી ખાતે નકરાવણી ખર્ચો કોને ચૂક્યો અર્જુને ચૂક્યો રોકડો એટલે રોકડ ખાતે જશે અને અર્જુન બાબતે જેમાં લખશે કે ઊંડી નકારાય નકરાવણી ખર્ચ સહિતની રકમ રાજન ખાતે ઉધારી તેના હવે રાજને પણ નોંધ લખવી પડશે કાક્યા તારીખે 7/12/2016 હવે રાજન શું કરશે કોના ખાતે જમા કરશે આ પૈસા અર્જુન ખાતે કોના ખાતે અને ઉધારશે કોના ખાતે નમ્રતા ખાતે 89,440 તે જો રાજન ખાતે ઉધાર થયો તો રાજનના ચોપડે અર્જુનનું ખાતું શું થાય જમા અર્જુન ખાતે જમા 89,440 અને નમ્રતા જોડે આપણે પૈસા લેવાના છે નમ્રતા વ્યક્તિ છે લાભ લેનાર ખાતે ઉધાર તો નમ્રતા ખાતે ઉધાર હવે અહીંયા લાગે કાક્યા તારીખે નમ્રતા બેને પણ નોંધ કરવી પડે 7/2/2016 નમ્રતા બેન નોંધ કરશે એની પાસે દેવી ઊંડી આવી શું આવી બરાબર તો દેવી ઊંડી ખાતે ઉધાર 89000 તો કે 89000 નકરામણી ખર્ચ ખર્ચ ખાતે ઉધાર 400 રાજન ખાતે જમા 89,440 બાબતે જે હુંડી નકારી અને નકરામણી ખર્ચ સહિતની રકમ રાજનને ચૂકવવાની થઈ તેની નો હવે હુંડીના ચેપ્ટરનો દાખલા નંબર 8 તમારે જાતે ગણવાનો રહેશે એ સિવાય ઉદાહરણ 1-9 પણ ગણવાના રહેશે મિત્રો અહીંયા જે પરીક્ષાની અંદર 30% અભ્યાસક્રમ છે એ પ્રમાણેનું હુંડીનું ચેપ્ટર પૂર્ણ થયું હવે પછીના વિડીયોમાં આપણે મહત્વનું ચેપ્ટર છે તે વેપારી ધંધાકીય એકમના નાણાકીય હિસાબી પત્રકો લઈશું આ ચેપ્ટર ધોરણ 12 માટે પણ મહત્વનું છે કારણ કે જો આ નાણાકીય હિસાબી પત્રકો આવડશે વેપાર ખાતું નફા નુકસાન ખાતું અને
પાકું શ્રી ભવિષ્ય, જેને આપણે વાર્ષિક હિસાબો પણ કહીએ છીએ, તો જ ધોરણ 12ની અંદર તમને 4 ને 5 6 ચેપ્ટરમાં સમજ પડશે ભાગીદારીના પ્રવેશ નિવૃત્તિ, ભાગીદારીના વાર્ષિક હિસાબો, ભાગીદારી પેઢીના હિસાબી અસરો. આ લગભગ પહેલો ભાગ આખો ધોરણ 12નો નામાનો એ આખો આ ચેપ્ટર ઉપર આધારિત છે. આની અંદર જે હવાલા આવે છે એ હવાલાની સમજ પડશે તો જ તમે એ આગળ 12મા ધોરણની અંદર અભ્યાસ કરી શકશો. તો આપણે હવે પછીના વિડીયોમાં 9 પ્રકરણ 5 એ નામાના મૂળ તત્વોમાં શરૂ કરીશું. ઘરકામ યાદ રાખજો, ઉદાહરણ 1 થી 9 અને સ્વાધ્યાયના દાખલા નંબર 4 ના 1 થી 8 એ સિવાય બહુ વિકલ્પ ટૂંકમાં જવાબ આપો, પહેલો બીજો અને ત્રીજો પ્રશ્ન એ પણ તમારે થિયરીનો લખવાનો રહેશે. એમાંથી ફક્ત વચન ચિઠ્ઠીના જે વ્યવહારો છે એ બાદ કરી નાખવાના રહેશે.